સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગોપીનાથ સોસાયટી ખાતે નવા વર્ષને લઈને સોસાયટીમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીમાં ઈંટોના ચૂલા બનાવી શાક રોટલા બનાવ્યા હતા. હિન્દુ ધર્મ પ્રમાણે તાજેતરમાં જ નવા વર્ષનું આગમન થયું છે અને નવા વર્ષને લઈને પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીના કેટલાક રહીશો દ્વારા એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામના પાઠવવાની સાથે સાથે સોસાયટીની અંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા શાક રોટલા સાથે મરચું ડુંગળી સાસ સાથે ભોજન લઈને આનંદ માણ્યો હતો. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ગોપીનાથ સોસાયટી પ્રાંતિજના અંદર અમારો જે આ રહેઠાણ વિસ્તાર છે, એ રહેઠાણ વિસ્તારના અંદર એમ કહેવાય કે નવા વર્ષના અંદર સમયના અભાવે અને અમુક કારણોસર કોઈ મળી શકતું હોય, ના મળી શકતું હોય, તો એવી એક બેનડીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી કે આપણે બધા ભેગા થઈ અને એક જમણવારનું આયોજન કરીએ. એટલે બધા ભેગા થઈ અને એક સ્નેહ સંમેલન જેવું કહેવાય કે અમારા આ વિસ્તારમાં ગોપીનાથ સોસાયટીનો જે વિસ્તાર છે એમાં બધાએ ભેગા મળીને એમાં મહિલા મંડળ જે છે એ લોકોએ એમ કહેવાય કે સવારથી બધી જ તૈયારીઓ કરી છે અને અમને પુરુષોને આજે કમ્પ્લીટલી આરામ આપ્યો છે. એટલે અમારો આજના જમણવારનો યશ બધો બી મહિલા મંડળ અમારું જે છે એમને જાય છે અને બધા પ્રેમભાવથી અમે આ સાથે મળી અને જમણવાર કરીએ છીએ અને આનંદ લૂંટીએ છીએ. એટલે એક સંદેશો કે ભાઈ નવા વર્ષના અંદર અમે બધા ભેગા મળ્યા અને સાથે મળી અને અમે આ બધા જમણવાર લઈએ છીએ, જેનો આનંદ લૂંટીએ છીએ અને નવા વર્ષની બધાને શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર દિવસ બધા માટે શુભ મંગળ.